સવારની જે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારબાદ અત્યાર સુધી જે કોવિડ 2019ને લગતી પરિસ્થિતિ અને વિગત આ પ્રમાણે છે. આજે દિવસ દરમિયાન કુલ 23 જેટલા પોઝિટિવ કેસીસ ગુજરાતભરમાં આવ્યા. આજે એક વ્યક્તિનું આ બીમારીના લીધે મરણ થયું છે અને આજે 23 કેસીસ છે એનું બ્રેકઅપ જિલ્લાવાર આ રીતે છે. અમદાવાદના 16, એમાંથી 13 પુરુષ અને 3 સ્ત્રી. આણંદ જિલ્લાનું 1 કેસ જે પુરુષ છે અને વડોદરામાં 6 કેસ જેમાં 3 પુરુષ અને 3 મહિલા છે. અત્યાર સુધીના ટોટલ જે પોઝિટિવ દર્દી છે એ 516 એટલે 516. એમાંથી જે અત્યારના એક્ટિવ દર્દીઓ છે એમાંથી 444 જે છે બિલકુલ સ્ટેબલ છે અને 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને ડિસ્ચાર્જ થયેલા લોકો 44 છે. 44 આ રીતની વિગત છે. જે સવારની જે પ્રેસ કોન્ફરન્સ પછી જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એક 60 વર્ષના અમદાવાદના મહિલા છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદની ત્યાં એડમિટ થયા હતા અને એમને ફેફસાની બીમારી પણ હતી, કોમોર્બિડ કન્ડિશન. પછી આપણે લેબોરેટરી પરીક્ષણની વિગત જોઈએ તો ગત 24 કલાકમાં 2012 એટલે 2012 જેટલી આપણે પરીક્ષણ કરી છે અને એમાંથી નેગેટિવ આવી છે 1632 એટલે 1632 નેગેટિવ આવી છે. 48 પોઝિટિવ છે ટોટલ એટલે સવાર ગઈકાલથી અત્યાર સુધી 24 કલાકમાં અને પેન્ડિંગ 332 અને અત્યાર સુધી જે ક્યુમ્યુલેટિવ ટોટલ જે આપણે ટેસ્ટ કર્યા છે 11715 એમાંથી પોઝિટિવ કેસીસ 516 અને જે નેગેટિવ છે 10667 10,667 અને પેન્ડિંગ 332. પછી જિલ્લાવાર જે આપણા પોઝિટિવ કેસીસ છે એની વિગત આપતા આ રીતે માહિતી આવે છે. અમદાવાદમાં 282 282, સુરતમાં 28 28, રાજકોટમાં 18 18, વડોદરામાં 101 101, ગાંધીનગરમાં 15 15, ભાવનગરમાં 23 23, કચ્છમાં 4 4 કેસીસ, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં પણ 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1 કેસ, પાટણ જિલ્લામાં 14 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ, જામનગરમાં 1, મોરબીમાં 1, આણંદ જિલ્લામાં 8 કેસ, સાબરકાંઠામાં 1, દાહોદમાં 1 અને ભરૂચમાં 8. એમ કરીને કુલ 516 કેસીસ અત્યાર સુધી પોઝિટિવ જે આવ્યા છે એમાંથી લોકલ ટ્રાન્સમિશનના 428 428, આંતર રાજ્ય પ્રવાસના 32, વિદેશથી જે પ્રવાસ થઈને આવ્યા છે એવા 33 અને ટોટલ જે ડિસ્ચાર્જ થયા છે એ પણ 44 જેટલા છે, જે પૈકી 11 અમદાવાદના છે અને એ રીતે અલગ અલગ જિલ્લાના છે. તો આ રીતની અત્યાર સુધીની લેટેસ્ટ જે કોવિડ 2019ની વિગત છે જે ગઈકાલે કહેવામાં આવ્યું. અલગ અલગ જિલ્લામાં આપણે સેમ્પલ્સ કલેક્ટ કરવાની એક પ્રક્રિયા શરૂ કરી હતી. એમાં જે સેમ્પલ્સ લીધા છે એટલે અલગ અલગ જિલ્લાના વિગત આવ્યા છે, પણ ટોટલ અત્યાર સુધી એક પણ એમાં પોઝિટિવ કેસ આવ્યો નથી. એટલે 1175 જેટલા ટેસ્ટ લઈ લેવાયા છે અલગ અલગ જિલ્લામાં. એટલે કોઈ જિલ્લામાં 39 40 50 એ રીતે અલગ અલગ અંક છે અને અત્યાર સુધી આ પૈકી 897 ટેસ્ટ અવેટેડ છે, પેન્ડિંગ છે અને નેગેટિવ 277 એટલે 277 જે છે નેગેટિવ છે, 897 પેન્ડિંગ છે અને 1175 જેટલા છે એ સેમ્પલ્સ અત્યાર સુધી લીધા છે અને આ રીતે આ પ્રોસેસ ચાલુ છે આપણી. અમદાવાદમાં જે આજે પોઝિટિવ કેસીસ આવ્યા છે મોટાભાગે જે એરિયાઝમાં આવ્યા છે આ પ્રમાણે છે. 1 મોટેરા, મણિનગર, દાણીલીમડા, નરોડા, ઈસનપુર,
જમાલપુર, રાયખડ, ઓઢવ અને વડોદરામાં નાગરવાડામાં આવ્યું છે. એ રીતની વિગત છે કેસીસ માટે. હવે જે આયુષ મંત્રાલય દ્વારા પણ જે અલગ અલગ ઉપચાર આયુષ મંત્રાલય દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની જે અલગ અલગ ડાયરેક્શન્સ આપ્યા છે એમાં ખાસ જે ક્વોરન્ટીન કરવામાં આવેલ વ્યક્તિઓ અથવા જે બધા લોકડાઉનમાં છે અને ખાસ કરીને આપણા જે વયસ્ક લોકો છે અને એમના માટે પણ અને બધા લોકો માટે આપણી ઇમ્યુનિટી વધારવા માટે સમશમની વટ્ટી બે બે ગોળી દિવસમાં બે વાર 7 દિવસ સુધી લેવા માટે આયુષ મંત્રાલયના ડાયરેક્શન્સ આવ્યા છે. એ જ રીતે દશમૂલ કવાત, પથ્યાદી કવાત કુલ 40 ml તથા ત્રિકૂટ ચૂર્ણ 2 gram દિવસમાં 2 વાર 7 દિવસ સુધી. એ જ રીતે હોમિયોપેથીની એક ઉપચાર પણ ઉપલબ્ધ છે ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે. આર્સેનિકમ આલ્બમ 30 potency વાળી 4 ગોળી દિવસમાં 2 વાર 4 દિવસ માટે. એટલે આ પણ આપણે મોટા પ્રમાણમાં આ બધી દવાઈઓ આપણી અલગ અલગ જે હોસ્પિટલ્સ અને ડિસ્પેન્સરીઝ છે, આયુર્વેદની પણ છે અને હોમિયોપેથીની પણ છે, એ બધામાં આ તમામ દવાઓનું અને ચૂર્ણ પછી કવાથ વગેરેનું ડિસ્ટ્રીબ્યુશન નિઃશુલ્ક ધોરણે કરવામાં આવે છે. એટલે આપ જ્યાં પણ રહેતા હો, આપને એ વિસ્તારના નજીકના આયુર્વેદિક દવાખાના એમાં જો આપને ઈચ્છા હોય, આપને એમ થાય કે આપણે ઇમ્યુનિટી વધારવા માટે આ લેવું છે, ઉપલબ્ધ છે નિઃશુલ્ક ધોરણે. અને એ જ રીતે હોમિયોપેથીમાં વિશ્વાસ હોય તો એની પણ ઉપચાર આપણે ઉપલબ્ધ છે. તો આ રીતે ચિકિત્સા માર્ગદર્શન પણ અત્યારે આયુષ મંત્રાલય દ્વારા લેખિતમાં આવ્યું છે. નોટ ઓન્લી પ્રોફિલેક્ટિક પ્રિવેન્ટિવ, પણ જે લોકોને પોઝિટિવ છે એમના માટે પણ અલગ અલગ ટ્રીટમેન્ટ માટેના ઉપચાર પણ આવ્યું છે આયુષ મંત્રાલય દિલ્હી દ્વારા, જેમાં ઘણા બધા તજજ્ઞો નિષ્ણાતો છે. એમાં દાખલા તરીકે ચૂર્ણ, સુદર્શન ચૂર્ણ, સીતોપલાદી ચૂર્ણ અને વાસા ચૂર્ણ, પછી વટી ત્રિભુવન કીર્તિ રસ કવાત, દશમૂલ કવાત, ભારંગ્યાદી કવાત, આ રીતની અલગ અલગ બીજી પણ દવાઓ છે. આપણા વેબસાઇટમાં બધી ડિટેલ્સ મળી જશે. અને અમે ફરી બધાને અનુરોધ કરીએ કે એકંદરે પરિસ્થિતિ બિલકુલ કાબૂમાં છે, પણ આપણે જેટલું અક્ષરશઃ આજે ફિઝિકલ ડિસ્ટન્સિંગ, એકબીજા વચ્ચે અંતર રાખીએ, ભલે આપણે બધાના નજીક આવીએ મનથી, પણ લેટ અસ મેન્ટેન અ ડિસ્ટન્સ ફિઝિકલી, અને જેટલું બને હેન્ડ વોશ આપણે વારંવાર, જ્યારે પણ ઘરેથી બહાર કોઈ પણ કામ માટે જઈએ, પાછા આવીએ તો હાથ ધોવાનું રાખીએ. અને જે આપણે કહ્યું છે કે સ્પિટિંગ, થૂંકવાની તો મનાઈ છે જ, એ રીતે આપણે આ બધા શરતોનું અનુપાલન કરીએ અને જેટલું બને પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટે આ જે આયુર્વેદ હોમિયોપેથીના પણ આયુષ મંત્રાલયના જે બધા ગાઈડલાઇન્સ છે ફોલો કરીએ, અને એક હેલ્ધી લાઇફસ્ટાઈલ, બધા થોડુંક યોગ પ્રાણાયામ પણ આપણે કરીએ તો એનાથી માનસિક શારીરિક બધી રીતે આપણી ઓવરઓલ પરિસ્થિતિ સુધરશે. એટલે આપણી લાઇફસ્ટાઈલની પણ જે ખામીઓ હોય, કોમોર્બિડ કન્ડિશન સુધરશે અને રોગ પ્રતિકારક શક્તિ વધશે. નમસ્કાર.
આ વિષય જે તે વિસ્તારમાં એ લોકો જે તે કોર્પોરેશન કે ડિસ્ટ્રિક્ટ્સ લે અને બિલકુલ એને સપોર્ટ કરશું આપણે. એમાં જેમ તમને ખ્યાલ છે, માનનીય વડાપ્રધાનશ્રીએ પણ ગઈ વખતે પણ જે આપણી વિડીયો કોન્ફરન્સ દિલ્હી સાથે થઈ હતી એમાં પણ એમણે ખાસ કહ્યું હતું, અને એમાં ખાસ એમણે ક્લેરિફાય પણ કર્યું હતું કે કંઈ બહુ ડિસ્પોઝેબલ કે હાઈ ક્વોલિટી N95 માસ્ક્સ બધા પહેરે એવું બિલકુલ જરૂરી નથી. સિમ્પલ સૂતી કપડાના કોટનના માસ્ક્સ પણ બધા પહેરે, જેને સાફ ધોઈને બિલકુલ ચોખ્ખું હોય એ પહેરે. તો એનાથી ઘણા દેશોમાં આવા પ્રયોગો જે કરવામાં આવ્યા છે એનાથી રોગ ફેલાતું, એનું સંક્રમણ ઘટે છે, અને માટે આપણે બધા આ વસ્તુને સ્વેચ્છાથી પણ કરીએ એ હિતાવત છે. મેં પાછલા 4 દિવસમાં આશ્ચર્યજનક રીતે અમદાવાદ શહેરમાં નવા વિસ્તારો, કોટ બાર કોટથી 10-10, 15-15 કિલોમીટર ડિસ્ટન્સ હોય એવા વિસ્તારો ખુલી રહ્યા છે, અને લોકડાઉનના 19-20 દિવસે આ બધામાં પોઝિટિવ કેસીસ આવી રહ્યા છે. એટલે એનાથી બે લોજિક છે. એક તો તમારું લોકડાઉન ચુસ્તપણે અમલમાં નથી થતું, અને પબ્લિકનું આવા ગમન ચાલુ છે. એના કારણે આ જે કોટ વિસ્તારથી 5-7 કિલોમીટર દૂર ઓઢવ ને ઈસનપુર ને બટવા અને આવા બધા એરિયામાં બેન ખુલી રહ્યા છે. એટલે આ તમારી હોટસ્પોટની સ્ટ્રેટેજી ક્યાંક ફેલ થઈ ગઈ છે પતરા બફર ઝોન માર્યા પછી પણ? આમાં ફરી આપણે જ વી વોન્ટ ટુ અગેન બધાને કહેવા માંગીએ છીએ કે આ આપણી એક કલેક્ટિવ સ્ટ્રેટેજી છે. આમાં માત્ર રૂલ્સ કરીને આપણે માત્ર પોલીસ તંત્ર કે કોર્પોરેશનના જે ઓફિસર્સ છે એ દિન રાત આ બધી મહેનત કરે એ ના ચાલે, પબ્લિકે પણ. એટલે આપણે એ જે કન્ટેનમેન્ટ ઝોન્સ કર્યા છે ત્યાંથી કોઈ બહાર ન જાય એની તો આપણે ખાતરી લીધી છે, બહારના પણ અંદર ન આવે. અને ઇવન એસેન્શિયલ સર્વિસીસ માટે પણ, માનો કે જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા માટે પણ આપણે બહાર જઈએ તો ચેપ સંક્રમણ થવા માટેનું એક મેઇન સાધન હોય છે ડ્રોપલેટ્સ હાથમાં હોય. એટલે આવીને આ બધી પ્રેક્ટિસિસ બિલકુલ સ્ટ્રિક્ટલી આપણે ફોલો કરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ તો આ વસ્તુ ફેલાતું આપણે અટકાવી શકીએ. આજે નવા જે નવા વિસ્તાર જે ખુલે છે, ઉંડવ છે કે દાંડી તળાવ છે, એ લોકો એ પોલીસ અને આપણા જે ત્યાંના કોર્પોરેશનના લોકો છે કરશે. આ કેસીસ હમણાં આવ્યા છે. પહેલું ટાસ્ક છે, અત્યારે કાલુપુરનું ગ્રોસરી માર્કેટ બંધ કરાવાય છે, ખુલ્લું થાય છે, જમાલપુરનું શાકભાજી માર્કેટ બંધ કરાવાય, ખુલ્લું થાય, એટલે એ ટ્રાન્સમિશન ત્યાં પહોંચી રહ્યું. આ સંભવ છે, પણ આપણે એવું ન કહી શકીએ કે ત્યાંથી જ થયું છે. આ બધી પોસિબિલિટીઝ તો છે બરાબર, એટલા માટે ફરી આ આપણા બધાના હાથમાં છે. એમ કેમ કે સરકાર જે પણ આ કડકાઈથી આ બધું કરી રહ્યા છે, પણ જ્યારે જીવન જરૂરિયાત વસ્તુ પણ અનિવાર્ય છે, પણ જ્યારે આપણે જઈએ પાછા આવીને આપણે જે પ્રિકોશન લેવાનું છે બધા લઈએ તો આપણે પોતાને પ્રોટેક્ટ, આપણી પર્સનલ હાઇજીન, પર્સનલ સેફ્ટી દરેકના હાથમાં છે. એમાં કોઈ પરાણે આ વસ્તુ આપણને ન કરાવી શકે, એટલું આપણે જો ખ્યાલ રાખીએ તો ચોક્કસપણે આપણે આને ચેઇન, વી કેન બ્રેક ધ ચેઇન ઓફ ઇન્ફેક્શન, એટલે સંક્રમણનું જે કડી છે, સાંકળ છે, એને તોડી શકીએ. 144 પૈકી નાના બાળકો પિકલેટ એ વિગત તો રોજ આપીએ છીએ, વી કેન શેર ધેટ વિથ યુ. દેટ્સ ઓલ. હોટસ્પોટ કર્યા છે અમદાવાદમાં જ્યાં વધારે કેસો મળ્યા હતા, હવે જે અન્ય વિસ્તારોમાં સામે આવે છે એમાંથી કોઈ વિસ્તારને હોટસ્પોટ તરીકે આપ આપણે સવારે પણ એક્સપ્લેન કર્યું કે હોટસ્પોટ પરિભાષા, એક એક કેસ આવે તો એને આપણે હોટસ્પોટ તરીકે નથી કહેતા, છતાં એક કેસ આવે તો પણ, જેમ આપણે સૌથી પહેલો દાખલો આપ્યો રાજકોટમાં પણ એક જ કેસ આવ્યો હતો ત્યાં, છતાં આપણે આખા વિસ્તારમાં એનું જે એક એક કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને, ત્યાં તો 100-150 ઉપરાંત પણ કોન્ટેક્ટ્સ આવ્યા હતા. એટલે એ તો સ્ટ્રિક્ટલી જે પણ કેસ આવે એમાં તંત્ર કરી જ રહ્યું છે. અને અમદાવાદ જેવા શહેરમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં નામો પણ જાહેર કરવા, કેમકે આમાં આ બીમારી કોઈને પણ લાગી શકે છે, કોઈ ગરીબ હોય, અમીર હોય, ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે વિસ્તારના હોય, એટલે આવું કંઈ આમાં ટાબુ નથી કે આ લાગી જાય એટલે આ વ્યક્તિને કંઈક આખી જીવન એની કંઈક સ્ટિગ્મા લાગી જાય એવું નથી હોતું. એટલે લોકોના હિતમાં આ નામો પણ ઘણા ઠેકાને જાહેર કરે છે, જેથી કે છેલ્લા 15-1 દિવસમાં આપણે વ્યક્તિ સાથે ટચમાં હોઈએ તો આપણે પણ ખ્યાલ રાખીએ વગેરે. એટલે એમને પણ જરૂરી છે કે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં લોકો પણ સામેથી ઇન્ફોર્મ કરી શકે કે અમે આ વ્યક્તિના ટચમાં આવ્યા હતા. મેડમ, જે મરકજમાં લોકો ગયા હતા તેમાંથી સામેથી કોઈ વ્યક્તિ
એવો અત્યારે અમારા ખ્યાલમાં નથી. પછી આ વસ્તુ એવી બની છે કે 24 તારીખ સુધી આયા નહીં, 24 તારીખે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પછી 24 તારીખે પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. આ વિગત અમે તપાસ કરશું, આજે પહેલી વખત અમારા ધ્યાન પર આવ્યું છે. અમે તપાસ કરીએ. આપણે એડ્રેસ અને કોર્પોરેશનમાં જે છે વી વિલ ચેક અપ એનું લોકેશન ક્યાં છે કરીને. અને એમાં એવું પણ બની શકે, જે રીતે કેસ આપણે કડીનો આવ્યો હતો, આપણી પાસે એડ્રેસ હતું કડીનું, પણ એકચ્યુઅલી ખબર પડી કે વ્યક્તિ ત્યાં 6-1 મહિનાથી નથી રહેતા, એટલે આવું બની શકે. ગાંધીનગરનો પણ કેસ આવ્યો હતો, એટલે વી વિલ ચેક. આપણી પાસે જે એડ્રેસ હોય છે એને જે હોસ્પિટલની અંદર એડમિટ કરતી વખતે એનું જે રેઝિડેન્શિયલ એડ્રેસ છે આપતા હોય છે, પણ એવું પણ બની શકે કે વ્યક્તિ ત્યાંના નથી, પણ વી કેન ચેક ઇટ આપ આવું કંઈ હોય. આમાં એકચ્યુઅલી 5 દિવસમાં તમે જોશો તો અત્યારે થોડું કેસમાં વધારાનું જે ટ્રેન્ડ હતું એમાં એક ફ્લેટનિંગ થયું છે, એટલે એક સપાટી આવી છે. અને એ આપણી એક વ્યૂહરચના હતી જ. આપણે કોન્શિયસલી માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ રોજે રોજ જે 5:30 વાગ્યાની મીટિંગ થાય છે, જેમાં માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ પણ હોય છે, બધા સિનિયર ઓફિસર્સ હોય છે, એક વિચારીને, કેમ કે આપણી પાસે જે હોટસ્પોટ્સ હતા એમાં કેસીસને બિલકુલ કોરોનાને ડામવું હતું, માટે એક કોન્શિયસ ડિસિઝન, એટલે એક વિચારીને નિર્ણય લેવાયું હતું કે એ વિસ્તારોમાં બિલકુલ આપણે ટેસ્ટિંગ વધારે કરીને, અગ્રેસિવલી કરીને કેસીસ એક એકને, જેને કહીએ ટ્રેસ ટેસ્ટ એન્ડ ટ્રીટ, TTT, જે માનનીય વડાપ્રધાનશ્રીએ પણ એક આપ્યું છે, એ રીતે આપણે આને આ બધાને અગ્રેસિવલી કરવાનું શરૂ કર્યું છે જ્યાં જ્યાં પણ ક્લસ્ટર્સ મળ્યા. એટલે આપણે કેસીસ સ્વાભાવિક છે હોટસ્પોટમાં અગ્રેસિવ ટેસ્ટિંગ કર્યા વધ્યા, પણ હવે એ એક તબક્કો પૂરો થઈ ગયો છે. અને હવે આપણે બીજા બધા વિસ્તારોમાં પણ એક આપણી સ્ટ્રેટજી એ છે કે હવે એવા કોઈ જિલ્લા કે તાલુકા જ્યાં આપણને એમ લાગે કે કેસીસ સામેથી નથી આવ્યા, પણ કદાચ ત્યાં કેસીસ હોય એવા ભ્રમમાં આપણે ન રહીએ કે નથી, માટે આપણે આવી એક વ્યૂહરચના કરીને બધા જ આવા જે 0 કેસવાળા જિલ્લાઓ છે એમાં 100-100, 100-100 જેટલા કેસીસ સરેરાશ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે, જેના પણ રિઝલ્ટ આવવા માંડ્યા છે. Thank you.